नमस्कार दोस्तों, निर्माण स्पेशल में पंकज साधु तुम्हारे स्वागत करूं छु। मित्रों, मने बराबर याद छे गया जून 2021 માં લવા લવા ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર ચૂંટાયા હતા મણિનગરમાં, ખોખરામાં, કાંકરિયા બ્રિજને જે લોકો જોડાયેલા છે, ને બહુ જોશ ભેર ગયું હતું કે 2 મહિનામાં બ્રિજ ચાલુ થઈ જશે। જૂન 2022 આવી ગઈ, એક બાજુ પેટ્રોલ પંપો કેટલાક બંધ છે, કેટલાક ચાલુ છે, પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને છે। શું પ્રજાને પડી રહી છે હાડ મારી? બ્રિજનું કામ કેટલે પહોંચીને અટકી ગયેલું છે એની આજે વાત કરવી છે। આવો સૌથી પહેલા પ્રજાની હાડમારીની વાત કરીએ। અનુપમવાળા બ્રિજની અગર વાત થતી હોય તો અનુપમના બ્રિજનું જ્યારથી આ કામ ચાલુ થયું 2017થી આજે 2022, અગર કામ પૂરું થવાનું હોત તો અત્યાર સુધી થઈ ગયું હોત? આટલો વિલંબ થાય તો એનું વિલંબ થવાનું કારણ શું છે એ તો સમજાતું નથી। હોઈ શકે કે ભ્રષ્ટાચાર હોય કે કોઈ બી જાતનું બીજું કંઈ કારણ હોઈ શકે। આજે આ બ્રિજ અગર સમજો બની જાય, આટલા બાના કાયડા આટલું બધું કરે છે, લોકોને અહીંયાથી આખું ફરીને જવું છે, આટલા પેટ્રોલના પૈસા ભાવ બધા વધી ગયા, લોકોની કોઈ કઈ જાતની સમસ્યા કોઈ વિચારવા કાઢવા તૈયાર નથી। અમે લોકોએ હમણાં 2 દિવસ ત્યાં જઈને બ્રિજ જોયું હતું, એક બાજુનું નિર્માણ પૂરું થયું છે, બીજી બાજુનું હજી થાંભલા ને એ બધું લગાવવાનું બાકી છે, તો આટલું ધીરું કામ ચાલે એનું કારણ શું? પહેલી વાત તો એ સમજાતી નથી। ચોમાસું આવશે આજે એ બ્રિજની અંદર સમજો નિર્માણ થઈ ગયું હોય તો લોકોને સરળતાથી આજે આટલો ટ્રાફિક આ બ્રિજ ઉપર જાય છે। આ બ્રિજ હવે આજે રોજના 8-10 હજાર વાહનો જતા હોય છે અને એના ઉપર બી આટલું બર્ડન થઈ ગયું, આ બ્રિજ ચાલુ કરશે નહીં તો એટલો વારમાં એમ કહેશે કે હવે આ બ્રિજ બેસી ગયો તો હવે એનું નિર્માણ ચાલુ કરો તો આનું શું? આજે અમે લોકો તો સમજો પેટ્રોલનો ભાવ ને આ બધું વધી ગયું, લોકો ગાડી વાહનવાળા તો આરામથી નીકળી જાય, પણ જે સાયકલવાળા છે, જે ટુ વ્હીલરવાળા છે, જે સાયકલ છે, સાયકલ રિક્ષા જે મહેનત કરીને ચલાવે છે, હમાલી કરવાવાળા લોકોને આટલું ફરીને જવું પડે તો એ લોકોની દુવિધા કેટલી થશે, કેટલી ત્રાસ થતો હશે એની તો કોઈકે તો એની પરવા કરવી જોઈએ। આજે એની કોઈ પરવા કરવા તૈયાર નથી। વહેલું થઈ જાય તો પ્રજા માટે સારું છે, પણ આ ગવર્મેન્ટનો નકરાજને વાયદા જ કરે છે। આ તારીખે ચાલુ થઈ જાય છે, આ વર્ષે છેલ્લા 5-6 વર્ષથી આ બ્રિજ બની રહ્યો છે, પણ કોઈને કોઈ કારણસર બ્રિજ બનતો નથી। એમાં ભ્રષ્ટાચાર થતો હોય કે કોરોના આવતો હોય કે જે બી કંઈ હોય, પણ બ્રિજ બનતો નથી ને આના હિસાબે પૂર્વની પ્રજાને બહુ જ હાલાકી ભોગવવી પડે છે। નાના માણસો જે 10 રૂપિયામાં રાયપુર જતા રહેતા હતા, ખાડિયા જતા રહેતા હતા, એ લોકોને ફરીને જાય તો રિક્ષાવાળા 20-20 રૂપિયા શટલના ભાડા હાલવા પડે છે, એટલે બહુ તકલીફ પડે છે। ઉપરથી નીચે કેન્દ્રમાં, રાજ્યમાં, કોર્પોરેશનમાં, આજુબાજુ બધે ભાજપની સરકાર છે, છતાં બી જો આ કામ ના થતો, એક નાનકડો બ્રિજ ના બનતો હોય તો વિકાસ વિકાસ વિકાસની બૂમો મારે છે, એ બંધ કરી દેવી જોઈએ। વિકાસના નામે બણગા ફૂંકવા જ ના જોઈએ। આ કોન્ટ્રાક્ટ જ એવા લોકોને આપ્યો છે, આજના પેપરમાં એક જ કોન્ટ્રાક્ટને 58 કોન્ટ્રાક્ટ એમને આપી દીધા છે। ભ્રષ્ટાચાર જ છે, 100% ભ્રષ્ટાચાર મને બિલકુલ લાગતું નથી, કારણ કે ગોકળ ગાયે કામ કરી રહ્યા છે અને જે કોન્ટ્રાક્ટો છે એ રદ થાય છે અને કેન્સલ થઈ જાય છે, નવા કોન્ટ્રાક્ટરોને લાવે છે, અને બીજું કે ત્યાં આગળ જે એક્સિડન્ટો થાય છે ને જે બધું થાય છે, હમણાં વચ્ચે દિવાલ પડવાથી એક પુરુષ અને 3-4 વર્ષની છોકરી મરી ગઈ, એના લીધે કામ ખોરવાઈ ગયું હતું, એ વખતે 1-1.5 મહિનો પાછું કામ ખોરવાઈ ગયું। એટલે આમાં એવું છે કે જે સરકારની બેદરકારી છે આ કામ કરવા માટે એ એમાં નિષ્ફળ છે, અને છેલ્લા 6 વર્ષથી, અને આ બ્રિજ લગભગ 71 વર્ષથી છે, અને જ્યારે પડ્યું એ વસ્તુને આજે 6 વર્ષ થયા, 6 વર્ષથી જો રેલવે કેન્દ્રવાળા તો તૈયાર છે, પણ આપણી જે મ્યુનિસિપાલિટી છે એ કામ કરવા બિલકુલ તૈયાર નથી, અને એ લોકોને ગોગળ ગાય કામ કરવું છે, પબ્લિક મુઈ મરી જાય, આ જલ્દી થાય, કારણ કે જે કામગીરી થઈ રહી છે એ ખૂબ જ ગોકળ ગાય ગતિએ થઈ રહી છે, અને કામગીરીની ઉપર સરકારનું પણ ધ્યાન નથી। તમે વિચારો કે આ જ બાબત પશ્ચિમ વિસ્તારમાં બની હોત તો આ પુલ ક્યારનો તૈયાર થઈ ગયો હોત? પૂર્વ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન દાખવવામાં આવે છે, એની આ એક જબરજસ્ત સાબિતી છે, જેનો આ જબરજસ્ત પુરાવો છે, એ પૂર્વ વિસ્તારને ઓરમાયા વર્તન તરીકે જોવામાં આવે છે।
છેલ્લા 6 વર્ષથી આ પુલનું બાંધકામ ચાલે છે, હજુ સુધી એને કોઈ પરિણામ મળ્યું નથી. માત્ર એક પુલનો ઉપયોગ છે. ખોખરા, અમરેવાડી, સીટીએમ, વટવા, રામોલ, આ જે પબ્લિક છે માત્ર એક પુલ ઉપરથી પસાર થઈને સામેની સાઈડ જઈ શકે છે. અને એક પુલનો વપરાશ એટલો બધો વધી ગયો છે કે આ પુલ ચાલુ થશે તો એને રિનોવેશનમાં નાખવું પડશે એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. અને આવી પરિસ્થિતિ સર્જાવાને માટે જવાબદાર માત્ર ને માત્ર સરકાર છે અને કોન્ટ્રાક્ટરો છે. કોન્ટ્રાક્ટરો સામે યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. નિયમ છે કે અમુક સમય મર્યાદામાં કામ પૂરું કરવું પડે, કોન્ટ્રાક્ટ સાથે એવી કન્ડિશન કરવામાં આવે છે, છતાં એ સમય મર્યાદામાં કામ પૂરું થતું નથી. અને જેના કારણે કોન્ટ્રાક્ટર પર જે પગલાં લેવાના હોય એ પગલાં લેવાતા નથી. ખૂબ આભાર કે પૂર્વ વિસ્તારના પબ્લિકને જે હાલાકી પડી રહી છે એને વાચા આપવાનો જે પ્રયત્ન કર્યો છે એ બદલ નિર્માણ ઇસ્ટનો ખૂબ ખૂબ આભાર. પૂર્વ અને પૂર્વ વિસ્તારની જે પબ્લિક છે એનો જે લોડ પડે છે એ એક બ્રિજને માટે ઇનફ નથી. અત્યારે આ બ્રિજ જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે ટેન્ડરમાં લખવામાં આવ્યું કે 2 વર્ષની અંદર અમે બ્રિજનું કામ પૂર્ણ કરી દઈશું. 2 વર્ષ પૂર્ણ થઈ ગયા, બ્રિજ હજી સુધી બન્યો નથી. એના કારણે જે નાથાલાલ ઝઘડિયા બ્રિજ છે ત્યાં કંઈક યુવાનો મૃત્યુ પામ્યા છે અને એની સામે વળતર રૂપે કોર્પોરેશનની ભૂલ છે, સરકારની ભૂલ છે. પહેલાં એવું હતું કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અલગ હતી, રાજ્ય સરકાર અલગ હતી, ત્યારે પરમિશનો મળવાના પ્રોબ્લેમ રહેતા હતા. પણ આજે સેન્ટ્રલ ગવર્મેન્ટ એક છે, રાજ્ય સરકાર એક છે, તો પછી આ બ્રિજ મોડું બનાવવાનું કારણ શું છે એ સમજાતું નથી. અને ડે ટુ ડે એક નવા બાના સંગા છે. ખાલી નરેન્દ્રભાઈના ઇલેક્શનની રાહ જોવાઈ છે કે ત્યારે ઉદઘાટન કરીએ. 2022 આવશે, નરેન્દ્રભાઈ ઇલેક્શન લડવાના હશે ત્યારે ઉદઘાટન કરવા આવશે. એ સિવાય ઉદઘાટન સિવાય આ સરકાર બીજું કોઈ કામ જ નથી કરતી. પૂર્વના વિસ્તારના જે રહીશો તરીકે જેમ તમે અત્યારે પૂછી રહ્યા છો, ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. અનુપમનો જે બ્રિજ છે એ બહુ ગોકુળ ગાય ગતિએ ચાલી રહ્યો છે. લગભગ 5 વર્ષ જેવું વીતી ગયું છે, તેમ છતાં બી મુખ્યમંત્રી વિઝિટ કરતા હોય અને ગમે ત્યારે એ બ્રિજનું ઓચિંતા આવીને વિઝિટ કરી મુખ્યમંત્રીએ સાંત્વના આપી હતી પૂર્વના વિસ્તારમાં માટે, તેમ છતાં બી હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. સેન્ટ્રલ ગવર્મેન્ટ અને કોર્પોરેશન એક જ પાર્ટીની સરકાર હોવા છતાં પણ કોઈ પણ એ વસ્તુને આગળ વધારતું નથી. બસ ખાલી આવીને ફોટા પડાવીને અમે કામ કરી રહ્યા છે તેવું બતાવવામાં સરકાર વ્યસ્ત છે, પણ લોકોને જે હાલાકી પડી રહી છે, એક જ બ્રિજ પર મારો વધી રહ્યો છે, લોકો કલાકો સુધી ટ્રાફિકમાં જામ રહેવું પડે છે. અને ઘણા હમણાં થોડા સમય પહેલાં તો અહીંયા ટ્રાફિકના કારણે 2 બાઇક અને બસ વચ્ચે એક્સિડન્ટ થયો હતો, એટલે મરણીયા સમાચાર ના આવે ત્યાં સુધી સરકાર રાહ જોશે અને પૂર્વના વિસ્તારને આ અદેખાઈ ભરું એક બિહેવિયર કહેવાય કે જે વર્તન કહેવાય કે પૂર્વના વિસ્તાર અને પશ્ચિમના વિસ્તારના લોકો વચ્ચે જે અદેખાઈ ભરું વાતાવરણ ઊભું કરે છે અને લોકોને હાલાકીનો સામનો કરવા માટે મજબૂર કરી રહ્યા છે, તેમ છતાં પણ અહીંયા કોઈ પગલાં લેવામાં નથી આવતા. વારે ઘડે છાસ વારે બ્રિજોનો તો ઉદઘાટનો કરતા જ હોય છે, પણ આ બ્રિજનું ઉદઘાટન કેમ નહીં કરતા એ સીધો સવાલ મારે સરકારને છે. તો નિર્માણ સ્પેશિયલમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ કાંકરિયાનો બ્રિજ, જે અનુપમ થિયેટર અને કાંકરિયા તળાવને જોડતો બ્રિજ છેલ્લા કેટલાય વર્ષોથી કામ ચાલુ છે. એક તબક્કે એવું કહેવાતું હતું કે કેન્દ્રમાં સરકાર જુદી હોવાને કારણે કામોના સહકાર નહોતો મળતો. અહીંયા તો સવાલ એ છે કે કોર્પોરેશન ભાજપની છે, રાજ્ય સરકાર ભાજપની છે અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કઈ રીતે રેલવેમાંથી કામ વિલંબિત થયું, કેટલું ડીઝલ, કેટલા પેટ્રોલનો ધુમાડો થયો, લોકોના પૈસા કેટલા બરબાદ થયા એક બ્રિજ પાછળ. સામે તમે જોયું હશે કે આ જે વચનો ગઈ વખતે આપવામાં આવ્યા હતા એ ઠાલા વચનો ને પ્રજા કઈ રીતે મૂલવે છે સાંભળો. પૂર્વ વિસ્તાર છે અને હૃદય સમાનનું આ બ્રિજ છે, જે પૂર્વ વિસ્તારને અને પશ્ચિમ વિસ્તારને જોડતો બ્રિજ છે. આ વર્ષો જૂનો બ્રિજ હતો અને આ જ્યારે પડ્યો તો આ કોઈ કોર્પોરેશનની દયાદારી એ લોકો રિપેર કર્યું, પણ અલ્ટિમેટમ રેલવે આપ્યું કે તમે તાત્કાલિક અસરથી આ બ્રિજ નહીં બનાવો તો અમે આ બ્રિજની સગવડ દૂર કરી દઈશું. એટલે પછી આ લોકો બ્રિજનો પ્રોજેક્ટ મૂક્યો. આજે 4-4 વર્ષ થઈ ગયા. તમે જુઓ પશ્ચિમ વિસ્તારની અંદર એકે 3 મહિનામાં બ્રિજો બની જતા હોય અને અહીંયા 4-4 વર્ષ સુધી બ્રિજ ના બને, જેના કારણે ટ્રાફિક સમસ્યા એટલી વધી છે
કે કાં તો સારંગપુર, હવે સારંગપુર બાજુ જાય તો પણ પેક હોય છે. આ બાજુ મણિનગરનો બ્રિજ એકદમ એ થાય છે, ટ્રાફિક સમસ્યા વધી છે અને આવનાર દિવસોની અંદર મણિનગર બ્રિજ ઉપર જે ટ્રાફિક અને જે વજન એ વધ્યું છે એના કારણે બ્રિજ ક્યારે પડે એ કહી ના શકાય. અને આ ગોકળગાયની નીતિથી ક્યારેક પેમેન્ટ અટકાવી દેવામાં આવે, ક્યારેક યોજનાઓ બદલી દેવામાં, આમ નહીં આમ કરો તેમ, કેમ કે આ જાણે આ બ્રિજનો કોઈ રણી ધણી ના હોય. પછી તારીખ પે તારીખ, પેલો શનિ દેવલની હતી, આ તારીખે અમે ચાલુ કરીશું, આ તારીખે ચાલુ કરીશું, પ્રજા રાહ જોઈને બેઠી છે. પણ જે પૂર્વ વિસ્તારના લોકોની સાથે જે ઓરમાય ભર્યું વર્તન છે, આ હૃદય જેવું જે બ્રિજ છે એને એને લોકો પ્રાયોરિટી આપી નથી. અહીંયાથી સારંગપુર નીકળો યા તો મણિનગર જઈને થા, બરાબર, તો મણિનગરનો ટ્રાફિક હેરાન કરે, આ બાજુ સારંગપુરનો ટ્રાફિક હેરાન કરે, પેટ્રોલ, પછી આ ટ્રાફિકની સમસ્યાના કારણે સમયની મારામારી, પારાવાર તકલીફો છે જેને જણાવવી મુશ્કેલ છે. એટલે આ બ્રિજને વહેલામાં વહેલી અત્યારે જે કામ જે ગતિએ ચાલુ રીતો લાગે છે, ચોમાસા પહેલાં કોઈ હિસાબે ના થાય. અમારી અનુપમભરી દુકાન હે ઓર એ બ્રિજ કે હિસાબ સે કે અમારા ધંધા પિછલે 5 સાલો સે બિલકુલ ના કે બરાબર નહીં વધે બિલકુલ ધંધા. અબ ક્યા હોતા હે, જૈસે અમારા ઓટો કન્સલ્ટ કા ધંધા હે, અબ હમકો રાયપુર જાના હોતા હે તો યહાં સે હમકો એલજી બ્રિજ હોકર જાના પડતા હે, વહાં સે આને જાને મેં હમકો 1.5 ઘંટા લગ જાતે. એ બ્રિજ કે કાફી બાર હમને રજૂઆત કરી મ્યુનિસિપાલિટી કો, બડે બડે મેયર કો ભી બુલાએ, ઉન્હોંને કહા 19 મેં ચાલુ કરેંગે, 20 મેં ચાલુ કરેંગે, અબ 2022 આગળ ખડી હુઈ હૈ, અભી ભી આપ કામ દેખ સકતો, કામ એસે અધૂરા પડા હુઆ હૈ, કામ સ્પીડ મે ચલતા હૈ, હા અધૂરા પડા હુઆ હૈ કામ. અભી એ પિલર અભી હુંગો 31 જુલાઈ અપને મેયરને બોલા 31 જુલાઈ હું ફાઇનલ કરેંગે, પર આપકો આપકે હિસાબ સે દિખા સકતો 31 જુલાઈ કા યે અગસ્ત મેં ભી કમ્પ્લીટ નહીં હો સકતા હૈ. હમને એટલી તકલીફ પડે છે કે અહીંથી અમારા ગીતા મંદિર જવું હોય તો આખું ફરીને જવું પડે છે, અને સવારે અમારા નોકરીનો ટાઈમ 8:30 હોય છે તો સવારે એટલો ટ્રાફિક જામ હોય છે અહીંયા કને કે અમારા પંચિંગો મિસ થઈ જાય છે, અમારા દિવસો કપાઈ જાય છે, અને અમને બપોરે બી સાંજે છૂટતી વખતે બી અમને એટલો ટ્રાફિક અહીંયા કને નડે છે ને કે જેથી અમારા ઘરે પહોંચતા પહોંચતા જ 1.5 કલાક થઈ જાય છે. આ બ્રિજના કારણે અમને બહુ તકલીફ પડે છે. અહીંયા એપરલ પાર્કના જેટલા બી કર્મચારીઓ અંદર નોકરી કરે છે, સાંજે અહીંયા રિક્ષાઓનો ટ્રાફિક એટલો જામ થઈ જાય છે કે અહીંયા કને કોઈ જોવાવાળું જ નથી હોતું. આ બ્રિજ ચાલુ જો વહેલી તકે થાય તો લોકોનું પેટ્રોલ બચે છે, વિદેશી હુંડિયામણ આપણું બચે છે. પણ મારું તો કેવું એક જ છે કે તમે એએમસીને બીજે વિદેશ સર્ચ કરવાની ક્યાંય જરૂર નથી, વિદેશ મોકલો છો, એની કરતાં તમે ખાલી સુરતના જુઓ બ્રિજ, ત્યાંના કોન્ટ્રાક્ટરો કઈ રીતે કામ કરે છે ને અહીંના કોન્ટ્રાક્ટરો કેવી રીતે કામ કરે એ જ ખાલી જોવાની જરૂર છે. હવે કયું બનવું આવશે, ઇલેક્શન કે ચોમાસું? હવે તો હજી તો તમે જોજો, આનો જ્યારે ઓપનિંગ કરવાનું હશે ત્યારે 2-3 મહિના કાઢી નાખશે, કારણ કે વ્યવસ્થિત જે કોઈ ઓપનિંગની રાહ જોવાશે 2-3 મહિના એવી રીતે પ્રજા હેરાન થશે. આમાં મ્યુનિસિપાલિટીની ઘોર બેદરકારી છે કે એમનું અણઆવડત, એન્જિનિયરોની અણઆવડતના લીધે આ બ્રિજને મોડું થયું છે. બાકી આ બ્રિજ 1 વર્ષથી 2 વર્ષમાં તૈયાર થઈ જવો જોઈએ. કેટલા વર્ષમાં વર્ણવાઈ ગયા? 5 વર્ષ જેવું થઈ ગયું. હજી શું લાગે છે, હજુ બી ચોમાસા ગયા પછી ઉદ્ઘાટન થાય તો થાય, એ નેતાઓને ફ્રી હોય તો. ઇલેક્શન આવી રહ્યું છે એટલે કદાચ કામમાં ઝડપ વધી છે, એના લીધે થોડુંક એ છે. બાકી સુરતની સરખામણીમાં અમદાવાદના બ્રિજ સૌથી થર્ડ ક્લાસ છે. પૂર્વના રહીશોને જોડે બહુ જ અન્યાય થઈ રહ્યો છે. આ જ વસ્તુ પશ્ચિમમાં હોય તો એનું કામ બહુ ઝડપથી થાય છે, અને પૂર્વમાં ગોકળગાયની ગતિએ પબ્લિક કોઈ વિરોધ કરવાવાળી નથી. બિચારાના 2 ટાઈમના રોટલા માંડ નીકળતી હોય ત્યાં વિરોધ કરવા ક્યાં જાય. એટલે આ રીતની જે ઘોર બેદરકારી મ્યુનિસિપલ કોર્પોરેશનની છે, એણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે થોડું કંઈક શીખવું જોઈએ. અરે ઘણી તકલીફ પડે છે, દિવસમાં 2-3 વાર આ બ્રિજ ઉપર આવવાનું થાય છે, મણિનગર વિસ્તારમાં આવવાનું થાય છે. જો આ બ્રિજ ચાલુ હોય તો 5 મિનિટમાં કાંકરિયાથી અમે અહીંયા આવી શકીએ છીએ, એની જગ્યાએ આખું મણિનગર વિસ્તાર ફરીને આ બાજુ આવું રખિયાલ હાટકેશ્વર સીટીએમ જવા માટે 1.5-2 કલાક બગડે છે. દિવસમાં જેટલી વાર આવો એટલી વાર મણિનગર એલજીના બ્રિજ ઉપર ખૂબ જ ટ્રાફિક હોય છે, 8-10 હજાર વાહનો જાય, એવામાં કોઈક એમ્બ્યુલન્સ જતી હોય તો આપણે એની પહેલી પ્રાયોરિટી અને પહેલો રસ્તો આપવો પડે, કારણ કે એલજી હોસ્પિટલ ત્યાં છે. તો હજી આ બ્રિજ માટે કેટલી રાહ જોવી રહી આપણે? હજી લગભગ વર્ષ કાઢી નાખશે સરકાર, 5 વર્ષ તો કાઢ્યા છે, હજી રાહ જોવી રહી. આ બ્રિજ ચાલુ થશે એટલે એલજીનો બ્રિજ બંધ થઈ જશે, અતિ એની એ જ તકલીફ રહેવાની છે. તમારા પ્રોગ્રામ દ્વારા મંત્રી સંત્રીઓને શું લાગે છે કે ભાઈ વહેલી તકે ચાલુ કરશો? લાગતું નથી, ચૂંટણીનું બહાનું, ઇવેન્ટ, ચોમાસું, વરસાદ, આ તે બધા બહાના કરીને હજી મોડું થશે. પહેલાં મ્યુનિસિપલ અને રેલવે વચ્ચે મગજમારીમાં બ્રિજ અટકી રહ્યો,
बराबर है कि भाई रेलवे बनावशे म्युनिसिपालिटी बनावशे कॉर्पोरेशन बनावशे ये मगजमारी रही पची तो लगभग बे वर्ष तो अमने लाग्युं नहीं कि अहीं कई काम चालू है कि बंद है। आ भाजप सरकार है अने भाजप सरकार सामान्य पब्लिक ने मारव करे छे पेट्रोल नो आटलो भाव वधारो करे छे अने आ मोंघवारी नी अंदर एप्रल पार्क छे अने आ प्रगति स्कूल छे बधा रोजमदार छे बधाने अने अमारा जेवा वकीलो मित्रो ने अनुपम पेलू झकड़िया ब्रिज फरीने जोवुं पड़े छे 1.5 किलोमीटर बधाने राउंड थाय छे अने भाजप सरकार पेट्रोलना दिवसे दिवस भाव वधारती जाय छे अने सामान्य माणसने कमर तोड़ी नाखी छे अने आने पण ગોકુળે ગતિએ ભ્રષ્ટાચાર કરીને દિવસે દિવસ વધાઈને આ એ લોકોનો ફાયદો અને સ્વાર્થ કરે છે અને અત્યારે પણ આ બ્રિજ કેટલું ટાઈમ થશે એનું કંઈ અંદાજો નથી કેટલું ફરી ફરીને આવા ધારકે એના કર્મ 1.5 કિલોમીટર 1.5 કિલોમીટર આવા છે બધા ફરી ફરીને કેટલું મોંઘું પડતું હશે લોકોને બહુ મોંઘું પડે છે એકદમ ઈઝી પડે કેટલું મોંઘું પડે અરે ઘણું બધું મોંઘું પડે છે અને એકદમ ઈઝી હતું અહીંયાથી અમારા અહીંથી એલજીનો બ્રિજ ચડીને જવું પડે છે એમાં 1.5 કિલોમીટરનો ફરક પડી જાય છે અને ટ્રાફિક પણ એટલો બધો હોય છે ને કે અમારે 1.5 કલાક ત્યાં બગડે છે અમે તો ઘણી વારથી ઘણા વર્ષથી આ બ્રિજ ઉપરથી અવર જવર કરીએ છીએ બ્રિજ બંધ થવાથી કેટલી તકલીફ પડી ગઈ છે ઘણી તકલીફ પડી છે આ બ્રિજ બંધ થવાથી પણ કોઈ એમની ઉપર ધ્યાન નહીં હાલતો આ કેટલા ટાઈમથી આ બંધ પડ્યું છે કામે રોકાઈ ગયું હતું ને આ ઘણા માણસો અહીંયા 200 દુકાનો વેપારીઓ છે બૂટ ચંપલના વેપારીઓ છે એમને ઘણી તકલીફો પડે છે બહુ ફરીને જવું પડે નગર અહીંથી કાંકરિયા એલજી બ્રિજ થઈને જવું પડે યા તો ગોમતીપુર સુખરામનગર રખિયાલ થઈને જવું પડે બરાબર અને અમારા ધંધાની અંદર પેસેન્જરે પચારાને વધારે ભાડું ચૂકવવું પડે છે બરાબર આ સરકારના હિસાબે આ બ્રિજના હિસાબે ભોગવાનું જાય છે પેસેન્જરને જનતાને અત્યારે તો અત્યારે અહીંયા કોન્ટ્રાક્ટર કહેતો હતો કે 31ની અંદર ચાલુ થઈ જશે કદાચ બરાબર લાગતું એ કંઈ નહીં કે અત્યારે તો એમ લાગે છે કે 6-12 મહિના બીજા ને કાઢી દેશે આ લોકો બહુ ઇઝી થા જબ અભી 2017 સે બ્રિજ બંધ હે ઓર હમ લોગ કો જબ ભી ઘૂમ કાંકરિયા ઇધર કહીં ભી જાના હોતા હૈ તો पैसेंजर को लेके जाते हैं और इधर मद्रासी मंदिर के पास जो एलजी ब्रिज है वहाँ पे बहुत ट्रैफिक होता है कल्लक तो ऐसे ही निकल जाता है इसकी वजह से कितने पैसेंजर कम हो गए पैसेंजर भी कम हो गए गैस भी बहुत जलता है और बहुत दिक्कत भी आती है आए दिन बहुत परेशानी होती है तो क्या लगता है अभी हालात देख के लगता है कि हालात देख के लगता है ये जल्दी चालू हो जाए तो छुटकारा मिले और लगता है ऐसा कि बारिश आएगी इलेक्शन आएगा हाँ आएगा तो क्या कितना विलंब लगेगा अभी और आप ये तो कितना ये तो अपने कुछ कह नहीं सकते क्योंकि 2017 से बंद है अब इसका तो समझो एक भूल गए हम ये ब्रिज है कि नहीं है तो कितना महंगा पड़ेगा और बहुत बहुत महंगा पड़ेगा अभी गैस भी देखो 85 रुपये हो गया है तो ये और शाम के टाइम पे तो अक्सर बहुत ट्रैफिक होता है 1 कलाक ऐसे निकल जाती है हमको कांकरिया पहुँचने में 2017 से झेल रहे अभी तक कुछ हुआ नहीं और अभी अभी भी तो बनी रहे ना एल जी ब्रिज घूम के जाना पड़ता है कितना पेट्रोल डीजल जलता है अरे काफ़ी टाइम बहुत जाता है पेट्रोल डीजल तो छोड़ो समय कितना जाता है हाल में हालत ब्रिज की एटली विकट परिस्थिति पब्लिक ने अँ कि वारंवार आई माणसों फरियाद करता हो कि आज 4-4 वर्ष थवा आया बराबर 5 वर्ष जो थवा आयु छता आ ब्रिजन काम थत नहीं ए लोगों सरकार कोईपण काम हो तो अटकाता नहीं बराबर બીજા નંબરની અંદર વાત એમ છે કે જો ઇમરજન્સી કોઈને હોય એલજીમાં જવા માટે તો એલજી બ્રિજ ઉપર એટલો અડધરક ટ્રાફિક હોય છે જેની કોઈ સીમા નથી હોતી બરાબર કારણ કે આ બાજુનો ટ્રાફિક બધો ત્યાં ડાયવર્ટ થઈ રહ્યો છે બીજા નંબરની અંદર કે હવે ઇલેક્શન આવે છે વરસાદ આવી રહ્યો છે બરાબર એટલે હવે આ લોકોને પાછું બહાનું મળી જવાનું છે કે ભાઈ હવે વરસાદ પડી ગયો છે એટલે કામ રોકવું પડશે ઇલેક્શન આવી ગયું છે તો અમારે ત્યાં જવું પડશે બરાબર અને ટેક્સના પૈસાનો જે પબ્લિકનો ટેક્સ છે એ પૈસાનો એટલો ગેરઉપયોગ કરી રહ્યા છે કે ના પૂછો વાત એમના કોઈ પણ કામ રોકાતા નથી સમજો કે એમને ઇલેક્શનની અંદર એકાદ ધારાસભ્ય તૂટી ગયો તો એનું ઇલેક્શન પૂર્ણ ઇલેક્શન ચાલુ કરી નાખશે પણ ઓફિસોની અંદર માણસો ખૂટે છે બરાબર આવા મોટા મોટા કામ રોકાઈ રહ્યા છે 5-5 વર્ષથી એની ઉપર સરકાર ક્યારે ધ્યાન આપતી નથી આજે વાત કરીએ છીએ કાંકરિયા બ્રિજની પ્રજાજનો કેટલા સમય સુધી રાહ જુએ કોઈ એક કારણ વ્યાજબી એમની પાસે નથી કે બ્રિજ આટલો કેમ ખેંચાઈ રહ્યો છે તમે જુઓ કે આ પેટ્રોલ ડીઝલના આટલા ભાવ વધારાની વચ્ચે જ્યારે પ્રજાજનોને એલજી બ્રિજ પરથી જવું પડે એ જામમાં જે લોકો ફસાય છે એમને ઓફિસેથી ઘરે પહોંચવામાં કેટલો સમય લાગે છે અને ઓફિસ ટાઈમમાં જામમાં એલજી બ્રિજ ઉપરથી જવામાં કેટલો સમય ઘૂસી જાય છે પ્રજાની હાડમારી તો જુઓ
મારે સુખરામનગરથી બહેરામપુરા જવું હોય તો મારે વાંકડી બ્રિજ ફરીને જવાનું છે અને ટ્રાફિક એટલું થાય છે અને પેસેન્જર બહુ ગભરાઈ જાય છે. અમુક તો સિરિયસ હોય ઉંમરલાયક માણસો બી એને પસીના ગરમીના હિસાબે અને પુલનો કંઈ કામનો નિકાલ આવતો નથી અને કોઈ પેશાણો છે કે ભાઈ જલ્દી કરો જલ્દી, પણ જલ્દી અમે ક્યાંથી કરીએ એનું કંઈ આપણને રસ્તો મળે તો આપણે જલ્દી કરીએ છીએ અને કોઈને ફરિયાદી કરીએ કોઈ ફરિયાદી સાંભળતા નથી અને કોઈ એનું નિકાલ આવતું નથી. 2017થી કામ ચાલે છે, 2 વર્ષ માટું હતું પણ અત્યારે બી કંઈ એનું નિકાલ આવ્યું નથી. અત્યારે બી એવું લાગતું નહીં કે એનું નિકાલ આવશે, કેમ કે ચોમાસામાં બી હેરાન થવાના છે, પાણી બી છે અને પછી આ દલદલ જેવું થઈ ગયું છે અને ગાડીઓ બી ફસાવશે અને ચોમાસાને પાણી બી ભરાવશે અને એનું કંઈ નિકાલ નહીં. કોઈ ફરિયાદ કરીએ કોઈ સાંભળતું નથી, એનું કંઈ નિકાલ નથી. અને અમારે મહેરબાની જેવું છે કે એનું નિકાલ લાવો, એનું કંઈ નિર્ણય લાવો અને પછી આ ઇલેક્શન સામે અને ડીઝલ પેટ્રોલ આસમાન ઉપર જાય છે, એનું કોઈ ટેક્સ બી જાય છે અને ડીઝલ પેટ્રોલ ભાવ જાય છે. કોઈ એનું સાંભળતું નથી કે કોઈ એનું અમને નિકાલ લાવતા નથી. અમે થાકી ગયા છે અને કોઈ અમારી ફરિયાદ સુનતા નથી. ગરીબનો કોઈ નથી એવું થઈ ગયું છે અને બરાબર છે અને સરકાર અમારી વિનંતી છે એનું નિકાલ લાવે અને બ્રિજ વહેલા વહેલા ચાલુ કરે તો કંઈ ને કંઈ એનું કામધંધોનો નિકાલ આવે અને અમારે જવા માટે અને પબ્લિકને બી બહુ હેરાન થઈ જાય છે. એ જે સરકાર કરીએ છીએ અમે અને બધાને સહકાર આપો અને ગવર્મેન્ટને અમારી આ વિનંતી છે કે આ વહેલે વહેલે પુલ ચાલુ કરો, બહુ મહેરબાની તમારી. જો એ ચાલુ થઈ જાય તો બહુ સારું કહેવાય, કારણ કે અમારે તે અહીંથી પાલડી છે આથી જવું હોય ને વારેઘડી જવાનું થાય છે ને તમારે બહુ ફરી ફરીને જવું પડે છે અને એમાં જે ઝઘડિયા બ્રિજ ઉપરથી જઈએ ને અમે ત્યાં તો એટલો બધો ટ્રાફિક થાય, સવાર સાંજે તો બહુ બહુ અસહ્ય ટ્રાફિક થઈ જાય છે. અકસ્માતનું પ્રમાણ ત્યાં વધતું જાય છે. આમ તો ટ્રાફિક પોલીસ હોય છે પણ ટ્રાફિક બહુ જામ થઈ જાય છે, એમાં આવવા જવા માટે બહુ તકલીફ પડે છે, પેટ્રોલનો વ્યય થાય છે, સમયનો દુરુપયોગ થાય છે બધું. અને અમારે સારંગપુરે ટ્રાફિક આ બ્રિજ બંધ છે એ હિસાબે સારંગપુરમાં તે બ્રિજ બહુ ટ્રાફિક જામ હશે. ચોમાસામાં તો આ રોડ ઉપર ટ્રાફિક પાણી વાણી ભરાઈ જાય એની તકલીફ વધારે હોય છે. અને અમારે સવાર જે અહીંથી મોર્નિંગ વોક માટે કાંકરિયા જવું પડતું હતું ને એ હવે બહુ ફરી ફરીને જવું પડે છે, એ તો રોજનું થઈ ગયું એટલે બહુ ફરીને જવું પડે છે ત્યાંથી. અમારે તો ઝઘડિયા કામ હાલમાં જોતા આમ તો એ જોતા તેવું લાગે ટૂંક સમય ચાલુ થશે પણ થઈ જાય તો વધારે સારું, ઇલેક્શનની નારાજ હોય અને આમ પબ્લિકને જલ્દી પ્રોત્સાહન સારી સુવિધા મળે એવું કરે તો સારું સરકાર. બ્રિજના કારણે ઘણી બધી ત્યાં આસ્ટોડિયા છે, ગીતા મંદિર જવા માટે ઘણો રસ્તો અનુકૂળ આવતો હતો, અત્યારના કારણે મદ્રાસી મંદિરનો રસ્તો જે પકડી જાય ઘણો ટ્રાફિક જામ થઈ છે. સવારે સ્કૂલોવાળા છે અને ત્યાં કોઈ ટ્રાફિક ક્યાં બી કોઈ ઊભું નથી હોતું, પબ્લિક પરેશાન થઈ ગઈ છે અને કામ ઘણા વર્ષોથી બંધ છે અને કોઈ કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર જે બી હાથમાં હોય તાત્કાલિક એને ચાલુ કરાવડાવે અને જેમ બને એમ ચૂંટણીના કોર્પોરેશન જે ધારાસભ્યો આને વસ્તુ ધ્યાન દોરી અને કામ કરાવવું જોઈએ. પબ્લિકનો ટાઈમ બી બગડે છે, પબ્લિકનો પેટ્રોલ બી બગડે છે, પબ્લિકનો પેટ્રોલનો ભાવ બી વધી ગયો છે એટલે બધી રીતે હેરાન પબ્લિક થઈ રહી છે આની અંદર. તમારા પ્રોગ્રામ દ્વારા મંત્રી શ્રીને શું કહેવા માંગશો? મંત્રીઓને એવું કહેવા માંગે છે અત્યારે તમે લોકો જે કોર્પોરેશનની અંદર આજે બધા જે ચૂંટણી છે બધા પબ્લિક માટે જે કાર્ય કરતા હોઈએ તો પબ્લિકનું હિતનું વિચારવું જોઈએ કે પબ્લિકનું હિત વિચારશે તો જ પબ્લિક ખુશ થશે અને પૈસા બી આપણે જે આપીએ છીએ જે વોટ આપીએ છીએ એનું જે આપણને જે મળવું જોઈએ એ સારું રહે આપણને. એમ ઇલેક્શન તો છે ત્યારે બધા દેખાશે એટલે આ તો એની પર ચોમાસું તો છે, પર્વતો કેવું છે આપ તો ફરીને જઈ રહ્યા છે પછી બધા ગવર્મેન્ટે તો જે ધ્યાન આપવું જોઈએ આપણે જે છે એને ધ્યાન કે ભાઈ ચોમાસા પહેલાં પાણી ભરાશે ત્યારે શું થશે? અત્યારે તો કોર્પોરેશન કહે છે કે ચોમાસા જે બી કામ છે બધા પૂરા કરવાના કહે છે પણ પૂરા થતા તો છે નહીં એટલે કોઈ આશા તો છે નહીં કે ચોમાસા પહેલાં કામ થઈ શકે છે. પબ્લિકને ઘણી બધી ભોગવટો તકલીફો પડે છે અને અમે ત્યાં બ્રિજના કારણે આ બ્રિજ છે ને જે પહેલાંથી અત્યાર સુધી બ્રિજને લગભગ આ લોકો 3 વર્ષને આ લોકો કામગીરીની વાત કરી હતી પણ આજે લગભગ 5 વર્ષ જેવું થવા આવ્યું બરાબર છે, હજી બી એનું કામ પૂર્ણ થયું નથી. અને બીજા નંબરમાં કે અમે ફરી જઈએ તો લોકો ભાડામાં અમને છે ને એ લોકો તકલીફો ઊભી થાય છે કે ભાઈ આટલું ભાડું ના થાય આટલું થાય બરાબર છે, એના હિસાબથી જે લોકો અમુક ગ્રાહકો અમારી જોડે માથાકૂટ કરે છે. તો ઘટી ગયા પેસેન્જરો અને આજે છે ને ગેસનો ભાવ 60ની જગ્યાએ અત્યારે 84 રૂપિયા થઈ ગયો છે અને ટ્રાફિકમાં એટલી મુશ્કેલીઓ થાય છે લગભગ એને 15-20 મિનિટમાં ટ્રાફિકમાં અમારે નાથલા ઝઘડિયા બ્રિજ છે જે એલજીવાળો બ્રિજ એમાં અમારે
ભોગવટો કરવો પડે છે, કેટલી બી તકલીફો ઉભી થાય છે. હા, ઘણી બધી અત્યારે આ ભાડું મિનિમમ 20 રૂપિયા ભાડું થઈ ગયું, બરોબર છે. પણ એની સામે 1.5 કલાક જેવું વેઇટિંગ કરવું પડે છે ત્યાં. ઘટી ગયા છે ઘણા, લગભગ 40 ટકા જેવા ઘટી ગયા. હવે આ લોકો એમ કહે છે કે છેલ્લા જુલાઈ મહિનામાં કે પૂરું કરશું, કામ પણ પૂરું થયું નથી હજી સુધી. હા, સામે ચોમાસું આવી રહ્યું છે અને હજી આ લોકો મ્યુનિસિપાલિટીવાળા નોટિસો મૂકી છે કે ભાઈ અહીંયા ખાડા સાચવીને ચાલુ, બરાબર છે. હવે સાચવીને ચાલુ બરાબર છે તો મ્યુનિસિપાલિટીનો પ્રોબ્લેમ છે કે એ તો ભરતી ભરવી પડી હોય ને એ લોકોને, ભરતી ભરી નથી એ લોકોએ. તો આ હતી નિર્માણ સ્પેશિયલમાં વાત. કાંકરિયા જૂન 2021માં 2 મહિનામાં પુલ ખુલ્લો મૂકી જશે એની, અને હજુ સુધી નથી ખુલ્લો મુકાયો એની. ફરી મળીશું આવતા સપ્તાહે, ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.